નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ફરી એકવાર મારા દરેક વિદ્યાર્થી મિત્રોનું આપણી લાઈવ શાળામાં સ્વાગત કરું છું તો આજે આપણે પ્રકરણ નંબર એક આપણી આસપાસમાં દ્રવ્યમાં આગળ ચર્ચા કરવાની છે આગળના ભાગોમાં આપણે કેટલીક માહિતી મેળવી તો આપણે આગળ વધશું તો આપણી આસપાસમાં દ્રવ્યો તો કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે કે શું આપણે કીધું કે દ્રવ્ય વાત કરી કે વૈજ્ઞાનિકોએ માટે શું કીધું કે કોઈ પણ પદાર્થ કે વસ્તુ હોય જે દળ ધરાવે છે અને કદ ધરાવે છે તેને આપણે દ્રવ્ય કીધું બરાબર ને તો જો દ્રવ્ય એટલે શું એ ઘન અવસ્થામાં પણ હોઈ શકે પ્રવાહી અવસ્થામાં પણ હોઈ શકે અને વાયુ અવસ્થામાં પણ હોઈ શકે છે બરાબર ને બેટા તો આજે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા છે એ અવસ્થા બદલી શકાય ખરી કે ભાઈ ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં અને પાછું વાયુમાંથી પ્રવાહીમાં પ્રવાહીમાંથી ઘનમાં પાછું જઈ શકાય ખરું દ્રવ્યની અવસ્થા બદલી શકાય એ વાત આપણે કરવાની છે તો જો શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે તો કે હા બદલી શકે છે પણ કેવી રીતે બદલી શકે છે તેની ચર્ચા આપણે હવે કરવાની છે તો આપણે પાણીથી શરૂઆત કરવી તો કે પાણીની ત્રણેય અવસ્થાઓ નીચે પ્રમાણે છે કે ભાઈ પાણી એવું છે જે ઘન અવસ્થામાં પણ જોવા મળે છે પ્રવાહી અવસ્થામાં પણ જોવા મળે છે અને વાયુ અવસ્થામાં પણ જોવા મળે છે તો પાણીની ત્રણ અવસ્થાઓ નીચે પ્રમાણે છે કે પાણી જ્યારે ઘન અવસ્થામાં હોય ને ત્યારે એને બરફ કહેવાય શું કહેવાય બટા ત્યારે એને બરફ કહેવાય અને જો પાણી પ્રવાહી અવસ્થામાં હોય તો એને આપણે શું કહેવી પાણી બરાબર એ પાણી સ્વરૂપે જોઈ પ્રવાહી અવસ્થા હોય એ પાણી કહેવાય જો પાણી ઘન સ્વરૂપે હોય તો આપણીને બરફ કહેવી અને જો પાણી વાયુ અવસ્થામાં હોય તો આપણીને બાષ્પ કહેવી કે વરાળ કેવી પણ કોની પાણીની બાષ્પ કે પાણીની વરાળ આ પહેલાં બધાને ખબર હોવી પડે તો જોઈને આપણે ઇમેજ પણ મૂકેલી છે કે આ બરફ છે શું છે બરફ છે જે ઘન અવસ્થામાં છે આ પ્રવાહી છે જે પાણી છે જે પ્રવાહી અવસ્થામાં છે અને જો અહીં પાણી ઉકળે છે અને બાષ્પ બને છે તો બાષ્પ કયા સ્વરૂપમાં છે બેટા વાયુ અવસ્થામાં છે ટૂંકમાં ત્રણે ત્રણ શું છે પાણીની જ અવસ્થાઓ છે પણ એનું સ્વરૂપ અલગ અલગ છે કે ઘન અવસ્થામાં છે પ્રવય અવસ્થામાં છે અને વાયુ અવસ્થામાં છે તો ચાલ આગળ વધી તો પ્રશ્ન આવો પૂછે બેટા કે દ્રવ્યની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં કેવી રીતે ફેરફાર થાય છે સમજાવો કે ભાઈ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે એ તો સાહેબ અમને ખબર પડી જાય એ ઘન અવસ્થા છે પ્રવાહી અવસ્થા છે અને વાયુ અવસ્થા છે એ તો આપણને ખબર પડી જાય બરાબર ને પણ આ જે ત્રણેય અવસ્થાઓ છે એનું એકબીજામાં રૂપાંતર પણ થાય છે એ આપણને કેમ ખબર પડે તો આપણે એ હવે સમજવાનું છે આથો આ પ્રશ્ન કેવી રીતે પૂછે બેટા તો કે દ્રવ્ય પોતાની અવસ્થા કેવી રીતે બદલી શકે છે તો એ ત્રણ આકૃતિ બાજુ મૂકેલી છે આની મદદથી જ આપણે બધું લખાણ લખવાનું છે જે સાવ સહેલું છે તો કે તાપમાન અને દબાણ જેવા પરિબળોમાં ફેરફાર કરવાથી દ્રવ્યની જે ત્રણ અવસ્થાઓ છે એ ત્રણેય અવસ્થાઓનું એકબીજામાં પરિવર્તન થઈ શકે છે એટલે કે તેની અવસ્થામાં ફેરફાર થાય છે આપણને તો ખબર પડી જાય કે દ્રવ્યની જે ત્રણ અવસ્થાઓ છે ને એમાં ફેરફાર શક્ય છે એમાં ફેરફાર કરી શકાય છે પણ કેવી રીતે ફેરફાર કરી શકાય તો કે દબાણ અને તાપમાનમાં ફેરફાર કરીને આ રાખજો બટા બટામાં ફેરફાર કરીને આપણે દ્રવ્યની અવસ્થાઓ બદલી શકીએ રૂપાંતર કરી શકીએ તો કે તાપમાન અને દબાણ આ ખાશે રાખજો તાપમાન અને દબાણમાં ફેરફાર કરીને આપણે દ્રવ્યની અવસ્થાઓમાં ફેરફાર કરી શકીએ છીએ તેનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ કરી શકીએ છીએ ક્લિયર તો ચાલો જોઈએ વારા પરથી આ ઘન અવસ્થા છે પ્રવાહી અવસ્થા છે અને બાષ્પ એટલે કે વાયુ અવસ્થા છે જે તાપમાન અને દબાણમાં ફેરફાર કરીને આ અવસ્થા મેળવી શકાય છે તો સાવ આ કેવી રીતે સમજી શકાય તો તમારે ત્રણ વસ્તુ એ જ રાખવાની એક ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા ત્રણ વસ્તુ આવડે કઈ કઈ અવસ્થા ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા તો આપણે એનું ઉદાહરણ લેવી પાણીનું જ લેવી કે ભાઈ પાણી જ્યારે ઘન અવસ્થામાં હોય તો એને આપણે બરફ કહેવી બરાબર અને પાણી જ્યારે પ્રવહી અવસ્થામાં હોય ત્યારે પાણી જ કેવી છે બરાબર અને જ્યારે પાણીની વરાળ બનવાનું ચાલુ થાય બાષ્પ બને તો આપણે એને વરાળ કેવી શું કહેવી વરાળ કેવી કે જ્યારે પાણી વાયુ સ્વરૂપે જોવા મળે તો આપણે એને વરાળ કહેવી પણ આ કેવી રીતે બને છે તો જુઓ તો કે ઘન અવસ્થા હોય ને એને તેમાં ગરમી આપો એટલે કે ઉષ્મા ઉષ્માનો મતલબ શું ગરમી આપવી તાપમાન વધારવું ઉષ્માનો મતલબ શું કે ગરમી આપી આ ઘન પદાર્થને કે ઘન અવસ્થાને ગરમી આપીને ઉષ્મા આપીને તો એમાંથી પ્રવાહી અવસ્થા આપણને મળશે તો આપણને જે પ્રવાહી અવસ્થા મળી એને હજી ગરમી આપો હજી તાપમાન આપો હજી ઉષ્મા આપશો તો આપણને કઈ અવસ્થા મળશે બટા તો આપણને વાયુ અવસ્થા મળશે કઈ મળશે તો આપણને વાયુ અવસ્થા મળે છે પછી શું વાયુ અવસ્થા મળી જાય તો વાયુ અવસ્થામાંથી તાપમાન ઘટાડતા જાઓ તાપમાન ઓછું કરતા જાઓ એટલે કે ઠંડુ કરતા જાઓ તો કે જો વાયુ અવસ્થાને આપણે ઠંડુ કરશું તાપમાન ઘટાડશું તો વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા મળે છે પ્રવાહી અવસ્થાનું હજી તાપમાન ઘટાડશું ને એને ઠંડુ પાડશું ને બટા તો પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થા મળે છે જે આપણે આની મદદથી સરળતાથી સમજી શકશું કે ભાઈ ઘન અવસ્થા માટે આપણે બરફ લેવી તો બરફને તમે ગરમ કરશો એને ઉષ્મા આપશો તો બરફમાંથી શું બનશે પાણી બનશે બટા શું બનશે પાણી બનશે તો પાણી પ્રવાહી અવસ્થા થઈ ગયું તો પાણીને હજી ઉષ્મા આપો હજી ગરમી આપો તો પ્રવાહીમાંથી સાવ સહેલું છે તો એટલું બધે પાકું હવે ખાસ બીજી એક વસ્તુ પણ આમાંથી પૂછાય છે સ્વાધ્યમાં પણ પ્રશ્ન આપેલો છે શું બટા જોવો જોઈએ તો કે જે ઘન અવસ્થા છે ને એને તમે ઉષ્મા આપો ને તો પ્રવાહી અવસ્થા મળે એ તો તમને બધાને ખબર પડી ગઈ પણ આને કહેવાય શું બેટા તો કે ઘન અવસ્થામાંથી જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે એને શું કહેવાય બટા એને ગલન પ્રક્રિયા કહેવાય કે પ્રક્રિયા કહેવાય ગલન પ્રક્રિયા કહેવાય હવે આ જે પ્રવાહી અવસ્થા આપણને મળી એને તમે હજી ગરમી આપો હજી ઉષ્મા આપો તો શું થાય છે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થા મળે છે શું મળે છે બેટા વાયુ અવસ્થા મળે છે તો ઘનમાંથી પ્રવાહી જાય તો આપણે એને ગલન કીધું તો પ્રવહીમાંથી વાયુ બને એને શું કહેવાય બાષ્પીભવન કેવા કહેવાય બટા શું કહેવાય બાષ્પાયન કે બાષ્પીભવન કહે છે તો તો આપણે 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 બાષ્પીભવન જ રીતે ગરમી આપી વાયુ અવસ્થા મળી હવે આપણે ઠંડુ પાડવાનું તાપમાન ઘટાડતું જવાનું તો કે વાયુ અવસ્થાને ઠંડી પાડશું એનું તાપમાન ઘટાડશું તો વાયુ અવસ્થામાંથી આપણને શું મળશે બટા તો કે વાયુ અવસ્થામાંથી આપણને પ્રવહી અવસ્થા મળશે શું મળશે પ્રવય અવસ્થા મળશે જેને શું કહેવાય છે જેને સંઘનન કહેવાય શું કહેવાય છે બેટા સંઘનન કહેવામાં આવે છે બરાબર પછી હવે પ્રવાહી અવસ્થા હજી ઠંડી પાડશું તો પાછું આપણને બરફ ને બરફ એટલે કે ઘન અવસ્થા મળશે આને શું કહેવાય બટા આને ઘનીકરણ કહેવાય શું કહેવાય ઘનીકરણ પ્રક્રિયા પણ કહેવાય છે અને ઠારણ પ્રક્રિયા પણ કહેવામાં આવશે શું કહેવામાં આવશે ઠારણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે બરાબર ને તો કે ભાઈ આ વાદળો કેવી રીતે બંધાય તો કે મોટા જરાશયમાં પાણી ભરેલું હોય એનું બાષ્પીભવન થાય એટલે કે જરાશયમાં પ્રવાહી હોય એમાંથી બાષ્પ બને તો કે પ્રવાહીમાંથી બાષ્પ બને બરાબર ને પછી ઉપર જઈને ક્યારે સંઘનન થાય આવું જલચક્રમાં આવે કે સંઘનન થાય છે એ કે જે બાષ્પ બની ને એ બાષ્પ ઠંડી પડતા એમાંથી પાછું પ્રવાહી બને વરસાદ આવે તો આપણે એને સંઘનન કહેવી શું કહેવી સંઘનન કહેવી કે જ્યારે વાયુ અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય એ પ્રક્રિયાને સંઘનન કહેવાય શું કહેવાય બટા સંઘનન કહેવાય આ ખાસ યાદ રાખજો તો જો આ પણ ખાસ મહત્વનું તમારા સ્વાધ્યાયમાં આ પ્રકારનો પ્રશ્ન આપેલો છે કે ભાઈ ઘન અવસ્થામાંથી પ્રવય અવસ્થામાં રૂપાંતર થાય એને શું કહેવાય બટા તો કે ગલન કહેવાય ગલન કહેવાય આ ખાસ યાદ રાખજો પછી પ્રવય અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય એને બાષ્પીભવન કહેવાય શું કહેવાય બટા બાષ્પીભવન કહેવાય અને જે વાયુ અવસ્થા મળી એને ઠંડુ પાડો તો તમને પ્રવય અવસ્થા મળે એને શું કહેવાય એને સંઘનન કહેવાય શું કહેવાય બેટા એને સંઘનન કહેવાય અને પ્રવય અવસ્થાને હજી ઠંડુ પાડો તો એમાંથી ઘન અવસ્થા પાછી મળે છે એને ઘનીકરણ કહેવાય અને બીજું ઠારણ પણ કહેવામાં આવે છે જે સાવ સહેલું છે મિત્રો સમજાઈ ગયું ને ચાલો આગળ વધવી તો કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ જ ઉર્જા વધે છે આપણે ઘન અવસ્થા હોય પ્રવાહી અવસ્થા હોય કે વાયુ વાયુ અવસ્થા હોય એ ત્રણે ત્રણના ગુણધર્મો એટલે કે લાક્ષણિકતાનો અભ્યાસ કરેલો છે અને ત્રણે ત્રણમાં ઘટક કણો એટલે કે કણો આવેલા છે તો ઘન કણોમાં હતા તો કે ઘન કણો ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા છે ઘન અવસ્થામાં શું હોય બેટા તો કે ઘટક કણો ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને આકર્ષણ બળ વધારે હોય છે તો હવે શું કહેશે કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ જ ઉર્જા વધે છે કે ભાઈ તમે ઘન પદાર્થને ઉષ્મા એટલે કે ગરમી સતત આપવાનું ચાલુ રાખશો ને તો શું થાય છે કે ઘન પદાર્થની જે ગતિજ ઉર્જા હશે ને એમાં વધારો થશે આ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તાપમાન વધારવામાં આવે છે ત્યારે ક્યારે કે જ્યારે પણ તાપમાન વધારવામાં આવે છે તો એમાં રહેલા કણોની ગતિ ઉર્જા વધે વધે અને વધે સાંભળજો બટા જ્યારે પણ તાપમાન વધારવામાં આવે એ પછી ઘન પદાર્થ હોય તો પણ ભલે પ્રવાહી પદાર્થ હોય તો પણ ભલે એનું તાપમાન વધારવામાં આવે ને એટલે અંદર રહેલા કણોની ગતિ ઉર્જા વધે વધે અને વધે તો હાલા કોની વાત કરે છે ઘન પદાર્થની વાત કરે તો કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઉર્જા વધે છે ક્લિયર ગતિજ ઉર્જા એટલે શું કે કણો ગતિ કરે જે ઉર્જા ઉત્પન્ન થાય શું કહેવાય ગતિજ ઉર્જા કહેવાય તો કે ગતિજ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે એટલે કે હલનચલન કરવા લાગે છે કે ભાઈ ગતિ ઉર્જા વધી તો શું થાય છે તો કે ગતિ ઉર્જા વધશે ને તો અંદર રહેલા કણો ઝડપથી કંપન કરશે જ જલ્દીથી હલનચલન કરશે હરવા ફરવા લાગશે કે ભાઈ ઘનખનમાં કણો થાય એમ જોડાયેલા હોય આગા પાસા બહુ જાજા થઈ શકતા નથી પણ તાપમાન વધશે તો એની ગતિ ઉર્જા વધશે અને કંપન ચાલુ કરશે અને પડું આમ બધા તૈયારી કરશે ઉર્જા વધી અને કણો અવર છૂટા પડવાની તૈયારી કરશે તો કે ઉષ્મા એટલે કે ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને ઉપરવટ કરી લેશે જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે કે ભાઈ ઘન અવસ્થામાં કેવું હોય કે ભાઈ કણો રે ને આઘા પાસા ન થાય ખૂબ જ મજબૂતાથી નજીક નજીક ગોઠવાયેલા હોય મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોય પણ જ્યારે તમે ઉષ્મા આપવામાં આવે છે ને તો ઉષ્મા શું થાય છે એ કણોની ઉપરવટ થઈ જાય શું થઈ જાય કણોની ઉપરવટ થઈ જાય કે ભાઈ કણો મહાન મજબૂતાઈથી જોડાયેલા છે એ જ્યાં જોડાયેલા હશે ને ત્યાં ઉષ્મા ફટકાય છે ઉપરવટ થઈ જાય છે અને કણોનું જે આકર્ષણ બળ છે ને એને નબળું પાડશે ઢીલું કરશે અને જેવા કણો છૂટશે એટલે પછીની અવસ્થામાં રૂપાંતર થાય છે એટલે કે ઘનમાંથી શું થાય પ્રવાહી થાય એ આપણને ખબર જ છે બરફને ગરમ કરો તો પ્રવાહી બને પાણી બને બરાબર ને આવું કેમ થયું તો કે જ્યારે તમે ઉષ્મા આપો છો ને તો ઘનમાં જે કણો આવેલા છે ને એનું જે આકર્ષણ બળ છે ને એ બળ ઉપર ઉપરવટ થઈ જાય ઉષ્મા શું થાય છે આકર્ષણ બળ ઉપર ઉપરવટ થઈ જાય અને બંધ નબળો પાડે છે એ આકર્ષણ બળ ઓછું કરે છે અને પછી કણો સ્વતંત્ર ગતિ કરવા માટે તૈયાર થાય છે જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને હાલ જ્યાં બેઠા છે નિયત સ્થાન કહેવાય એને છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે પણ આવું ક્યારે બન્યું કે તમે ઉષ્મા આપી તો શું ઉષ્મા એટલે કે ગરમી આપી તો કે ઘન પદાર્થમાં કણો ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય છે અને મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોય છે પણ જ્યારે તમે ઉષ્મા આપી તો ઉષ્મા શું કહે છે આકર્ષણ બળ ઉપરવટ થઈને પહોંચી જાય અને આકર્ષણ બળ ઢીલું કીન નાખે જો ઉપરવટ કરી લે છે જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડી દેશે અને ગતિ કરવા લાગે છે બરાબર છે તો જો આ ઘન અવસ્થા કઈ છે આ ઘન અવસ્થા છે તમે ઉષ્મા આપશો બરાબર શું આને આપણે ઉષ્મા આપી આપણે આગળ રમણ જોયું તો શું બનશે પ્રવાહીમાં રૂપાંતર થાય છે પણ ઘરમાંથી પ્રવાહી કેમ બન્યું તો કે આપણે જે ઉષ્મા આપીને આમાં જે કણો હતા બરાબર એ બધા કણો હરો છૂટા પડશે આકર્ષણ પણ છૂટવું પડશે અને પ્રવાહીમાં રૂપાંતર થાય છે ઘન પદાર્થ પીગળીને સંપૂર્ણપણે પ્રવાહીમાં ફેરવાય છે કે ઘન અવસ્થા હતી એના કણો ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા હતા કારણ કે એનું આકર્ષણ બળ મજબૂત હતું પણ જેવી તમે ઉષ્મા આપી તો ઉષ્મા એના આકર્ષણમાં બળમાં જે જોડાણ હતું ને એની ઉપરવટ થઈ ગયું એ બંધ તોડવાની શરૂઆત કરી નાખી બરાબર પછી અવરે કણોએ ગતિની શરૂઆત કરી અને જેવાળા બધા આકર્ષણ બળ તૂટવા મીંડા પછી શું થયું કણો બધા છૂટા છૂટા થઈ ગયા તો પછી ઘન અવસ્થા રહે નહીં તો એના પછીની અવસ્થા કઈ આવે પ્રવય અવસ્થા આવે એટલે કે ટૂંકમાં ઘન પદાર્થને તમે ઉષ્મા આપવાનું ચાલુ રાખો એટલે ઘન પદાર્થ પીગળી જાય છે અને કઈ અવસ્થામાં રૂપાંતર પામે છે પ્રવય અવસ્થામાં રૂપાંતર પામે છે કે પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે ક્લિયર ચાલો અગર વધવી તેવી જ રીતે પ્રવાહીમાં પણ એવું જ છે કે આપણે ઘનને તાપમાન આપ્યું તો કે ઘનમાંથી શું થયું બટા પ્રવાહી શું થયું પ્રવાહી અહીંયા ઘન હતું અહીંયા પ્રવાહી તો કે પ્રવાહીમાં આવું જ થાય છે એને પણ તમે જો ગરમી આપશો ને તો એમાંથી પાછી બાષ્પવન છે શું થાય છે બાષ્પવન છે શું બનશે બાષ્પવન છે અહીંયા ઉષ્મા આપી અહીંયા પણ ઉષ્મા આપી તો એ જ વાર્તા ફરી લીખીને આપવાની કે તેવી જ રીતે પ્રવાહી પદાર્થનું તાપમાન વધારવામાં આવે ને એટલે કે પ્રવહીના કણોને ઉષ્મા ઉર્જા આપવામાં આવે ને તો કણો ઝડપથી ગતિ કરે છે કે ખબર જ્યારે પણ ઉષ્મા આપવામાં આવે ને તો જે રીતે તમે ઉષ્મા આપો છો ને એના કણો છૂટા પડશે અને ગતિ કરવા લાગશે એમની ગતિ ઉર્જા વધશે એ પછી ઘન હોય તો પણ ભલે અને પ્રવાહી હોય તો પણ ભલે તમે એને ઉષ્મા આપશો ગરમી આપશો એટલે એના કણો બીજા જાવ દો જાવ દો ભાગુશું ભાગુશું એની બીક લાગે એટલે કણો છૂટા પડીને ગતિ કરવા માંડે અને પછીના અવસ્થા રૂપાંતર થઈ જાય ક્લિયર તો આપણે ઘન અવસ્થાને ઉષ્મા આપી તો એ પ્રવાહીમાં રૂપાંતર પામ્યું એવી રીતે જો પ્રવાહી અવસ્થાને ઉષ્મા ગરમી આપવામાં આવે તો એના કણો પણ ગતિ કરવા માંડે છે છૂટા છવાયા થઈ જાય અને બાષ્પ એટલે કે વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે પછી શું કહે છે એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી પરસ્પરના આકર્ષણ બનને તોડીને સ્વતંત્ર થઈ જાય છે આ વાત કોઈની કરે છે પ્રવાહીની કારણ કે પહેલાં આપણે ઘનની વાત તો કહી નાખી તો કે પ્રવાહીની તમે ઉષ્મા ગરમી આપશો તો કે એના કણો પણ ગતિ કરવા મંડે છે અને એક સમય એવો આવશે કે એમનાથી સહન નહીં થાય એટલી બધી ઉષ્મા ચાલુ જ રહેશે ઉષ્મા ચાલુ જ રહેશે કે એમના કણો હાવ નોખા પડી ગયા જરાક પણ આકર્ષણ પર રહેશે નહીં અને બધા કણો મન ફાવે છૂટા છવાયા ગતિ કરવા લાગશે પછી આપણને ખબર જ છે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા ઇને કઈ અવસ્થા કહેવાય એને તો વાયુ અવસ્થા કહેવાય શું કહેવાય વાયુ અવસ્થા કહેવાય તો પ્રવાહીનો એક સમય એવો આવશે કે નથી ગરમી સહન થાય છે નહીં અને બધા કણો છૂટા સવાયા થઈ જાય છે અસ્તવ્યસ્ત ગતિ કરશે અને રૂપાંતર થાય છે વાયુ અવસ્થામાં सेमો બેટા વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે આ તાપમાને પ્રવાહી અવસ્થાનું છેમાં તો કે વાયુ અવસ્થામાં રૂપાંતરણ થાય છે કારણ કે કોઈ પણ અવસ્થા હોય તમે જયારે ઉષ્મા આપશો તો અમુક શું કહેશે તો અમુક મર્યાદા સુધી તાપમાન ઉષ્મા સહન કરી શકશે પછી મર્યાદા કરતાં વધારે તાપમાન મળશે વધારે ઉષ્મા મળશે તો એ કણો છૂટા પડવાનું શરૂ કરશે અને ગતિ કરવા માંડશે તો હવે પ્રવાહીનું રૂપાંતર શેમાં થઈ ગયું વાયુ અવસ્થામાં થઈ ગયું આથી કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે સાવ સહેલું કે ભાઈ તમે તાપમાન બદલતા જાઓ તો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરી શકાય છે તો હાલ આપણે કોની વાત કરી તાપમાન વધારવાની વાત કરી કે ભાઈ ઘન પદાર્થને ઉષ્મા આપો તાપમાન વધારો તો એ પ્રવય અવસ્થામાં રૂપાંતર પામે પ્રવય અવસ્થા ઉપર પણ તાપમાન વધારો ઉષ્મા આપતા જાઓ તો એ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે આપણે તાપમાન વધારવાની વાત કરી એવી જ રીતે તમે તાપમાન ઘટાડવાની વાત પણ કરી શકો ને કે અવસ્થા મળી તમને તો એમાં તાપમાન ઘટાડો એટલે કે ઠંડુ પાડો તો વાયુમાંથી પાછી શું થાય છે ઘન વાયુમાંથી પાછી પ્રવાહી અવસ્થા બનશે એનું તાપમાન ઘટાડો તો પાછી તમને ઘન અવસ્થા મળશે ક્લિયર ચાલો આગળ વધવી ટૂંકમાં પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે જે આપણને ખબર પડી જાય પદાર્થને ગરમ કરવાથી તે ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી શેમાં વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે તો સાવ સહેલી વાર્તા છે મિત્રો આજે આપણે પ્રકરણ નંબર એક આપણી આસપાસમાં દ્રવ્યમાં આગળ ચર્ચા કરશું તો ચાલો મિત્રો આગળ વધીએ આપણી આસપાસમાં દ્રવ્ય તો એમાં પ્રશ્ન આ મુજબ પૂછાય કે દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર યોગ્ય પ્રવૃત્તિની મદદથી સમજાવો કે આપણે આગના ભાગોમાં ચર્ચા કરી કે પદાર્થની ત્રણ અવસ્થાઓ છે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા કે જેના પર તાપમાનની અસર થાય છે અને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે જે આપણને સમજાઈ ગયું પણ આપણે હવે એ જ વસ્તુ એક પ્રવૃત્તિની મદદથી સમજાવવાનું છે કે પ્રયોગશાળામાં જે એક બીકર હોય છે બરાબર એને બર્નરની મદદથી ગરમ કરવાનું છે અંદર આપણે પહેલા બરફ મૂકશું તો કે બરફ ઘન અવસ્થામાં છે એમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે પણ કયા તાપમાન રૂપાંતર થાય છે બરફમાંથી પ્રવાહીમાં એ ચેક કરવાનું છે પછી આપણે હજી ગરમી આપવાનું ચાલુ રાખશું તો પાણીમાંથી શું બનશે વરાળ બનવાનું ચાલુ થાય છે બરાબર ને તો આપણી તો ખબર જ છે કે પ્રવાહીને પાણીની પ્રવાહી હોય એમાં તમે ગરમી આપો તો પછી વરાળ બને પણ કેટલા તાપમાને વરાર બને એ ચર્ચા આપણે હવે કરવાની છે આ પ્રવૃત્તિમાં જે સાવ સહેલી છે એટલે ચિંતા કરવાની નહીં અમુક તો વિજ્ઞાનથી બી જાય પણ વિજ્ઞાન સાવ સહેલું છે તમારે એનાથી બીવાની જરૂર નથી તો ચાલો હજી એકવાર પ્રશ્ન જોઈ લો કે દ્રવ્યની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર યોગ્ય પ્રવૃત્તિની મદદથી સમજાવો તો ચાલો શરૂ કરી કે દ્રવ્ય પદાર્થનું તાપમાન વધારતા તે ઘનમાંથી પ્રવાહી અને હજી તાપમાન વધારો તો પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફેરવાય છે તો શું કહે છે કે જો દ્રવ્ય પદાર્થનું તાપમાન વધારવામાં આવે તો તો શું થાય ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય હજી તાપમાન વધારવામાં આવે તો પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે એવું પહેલો પોઈન્ટ કે જે તો આપણને ખબર જ છે ચાલો આગળ વધવી તો કે એક અવલોકન મુજબ પાણી ત્રણેય અવસ્થાઓ નીચે મુજબ ધરાવી શકે છે કે ભાઈ પાણી ત્રણ અવસ્થાઓ ધરાવશે એવું અવલોકન કરવામાં આવ્યું છે કે પાણી ત્રણે ત્રણ અવસ્થા ધરાવે છે કઈ કઈ તો આપણે હમણાં જ વાત કરી ઘન અવસ્થા ધરાવે છે પ્રવય અવસ્થા ધરાવે છે અને વાયુ અવસ્થા ધરાવે છે તો ઘન અવસ્થામાં આપણીને બરફ કહેતા હતા પ્રવય અવસ્થામાં પાણી જ કહેવાય અને વાયુ અવસ્થામાં આપણીને બાષ્પ કહેતા હતા શું કહેતા હતા બટા એને બાષ્પ કહેતા હતા તો કે એક અવલોકન મુજબ પાણી ત્રણેય અવસ્થાઓ નીચે મુજબ ધરાવી શકે છે તો શું કહે છે કે ઘન કઈ અવસ્થા ઘન જે કયા સ્વરૂપે હોય છે જે બરફ સ્વરૂપે હોય કયા સ્વરૂપે હોય બરફ સ્વરૂપે હોય બીજી આવશે પ્રવાહી શું આવશે પ્રવાહી એ કયા સ્વરૂપે હોય પાણી સ્વરૂપે હોય અને ત્રીજી વાયુ શું આવશે વાયુ આ ઘનમાં લીટી કીને કીધું બરાબર વાયુ કે જે પાણીની બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે હોય છે કે પાણી ત્રણે ત્રણ અવસ્થામાં જોવા મળે ઘન અવસ્થામાં જોવા મળે એટલે કે બરફ સ્વરૂપે જોવા મળે અને પ્રવાહી પાણી પ્રવાહી સ્વરૂપે એટલે કે પાણી અને આ પાણી છે એ વાયુ સ્વરૂપે કેવી રીતે જોવા મળે તો કે બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપે જોવા મળે ક્લિયર તો બે પોઈન્ટ સાવ સહેલા છે દ્રવ્ય પદાર્થનું તાપમાન વધારતા ઘનમાંથી પ્રવાહીમાં પ્રવાહીમાંથી વયમાં રૂપાંતર થાય છે પછી આવું લોકોને એવું દર્શાવે છે કે પાણી ત્રણે ત્રણ અવસ્થામાં જોવા મળે છે તો આટલું ક્લિયર ચાલ આગળ રોધી તો હવે શું કહે છે આપણે બરફમાંથી પાણી અને પાણીમાંથી વરાળ બનવાની ઘટના નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજી શકીએ છીએ કે આપણે બરફમાંથી પાણી બનાવવાનું છે અને પાણીમાંથી વરાળ બનાવવાની છે એના માટે આપણે બે પ્રવૃત્તિ કરસી આમ તો પ્રવૃત્તિ એક ને એક જ છે પણ આકૃતિ બે આકૃતિ લીધી તો કે પેલા આપણે બરફ ઘન અવસ્થામાં હોય તો કે બરફને આપણે ઉષ્મા જોઈ ને બર્નર છે તો કે બર્નરથી શું થાય ગરમી આપી શકાય ઉષ્મા આપી શકાય તો આપણે બરફને ઉષ્મા આપશું તો બરફ ઘન અવસ્થામાં હતો એમાંથી પ્રવાહી અવસ્થા એટલે કે પાણીમાં રૂપાંતર થાય છે પણ કેટલા તાપમાને બરફમાંથી પાણી બને છે આપણે એનું અવલોકન કરવાનું છે પછી જયારે પાણી બની જાય છે પ્રવાહી બની જાય છે તો આપણે હજીને ગરમી આપવાનું ચાલુ રાખવાનું છે ઉષ્મા આપવાનું ચાલુ રાખવાનું છે કોની મદદથી તો કે બર્નરની મદદથી ઉષ્મા એટલે કે ગરમી આપવાનું ચાલુ રાખવાનું છે તો પ્રવાહીમાંથી પછી વાયુ એટલે કે વરાળ બનવાનું ચાલુ થાય છે પણ કેટલા તાપમાને પ્રવાહીમાંથી વાયુ બનવાનું ચાલુ થાય છે એ આપણે સમજવાનું છે તો એકવાર પહેલાં બંને આકૃતિ જોઈ લો જો પૂછાય તો આ મુજબ આપણે દોરી નાખવાનું રહેશે તો જો એક આખું સ્ટેન્ડ છે બરાબર આકૃતિ એ છે આકૃતિ બી છે બાકી તેરી બંનેમાં સરખી જ છે બરાબર બંને આકૃતિ એક જ છે પણ ફરક શું આ બરફ પીગળશે એટલે પ્રવાહી બનશે અને પ્રવાહી ગરમ કરશો તો વરાળ બનશે આટલો ખાલી ફરક બાકી બંને આકૃતિ સેમ જ છે તો જો આમાં લોખંડનું સ્ટેન્ડ આવેલું છે આમાં પણ લોખંડનું સ્ટેન્ડ આવેલું છે આમાં પણ ગરમ કરવા માટે બર્નર એટલે આપણી હાદી પાસે કેવું હોય તો દીવો પણ વૈજ્ઞાનિકોની મતે પ્રયોગશાળામાં શું કહેવાય ને બર્નર કહેવાય તો આમાં પણ બર્નર છે પછી શું કહેશે આમાં આપણે પદાર્થ કયો લેવાનો છે આપણે આમાં ગરમ કોને કરશું પહેલાં તો કે પહેલા બરફને ગરમ કરશું તો આમાં બરફ આવશે એટલો ફેર આમાં ગરમ કોને કરવાનું પાણીને ગરમ કરવાનું કે બરફનું જ્યારે પાણી બની જાય છે તો એ પાણીને આમાં ગરમ કરશું તો એના માટે પાણી હોય કે બરફ હોય કે ભરવા માટે કંઈક પાત્ર હોવું પડે ને એને શું કીધું અમને બીકર કીધું જે કાચનું પાત્ર છે બીકર શું છે પ્રયોગશાળામાં એક કાચનું પાત્ર છે તો બીકર લેવાનું બરાબર પછી શું કહે હલાવવા માટે શું લેવાનું એ કાચનો સડિયો લેવાનો કે જેથી હલાવો કે જેથી સરળતાથી એની બીજી અવસ્થામાં રૂપાંતર થઈ શકે તો આમાં કાચનો સળિયો લીધો આમાં પણ આપણે કાચનો સળિયો લીધો પછી શું કહે છે થર્મોમીટર લેવાનું કે ડૉક્ટર તમારું તાપમાન માપતા હશે કેટલો તાવ આવ્યો બરાબર ને એને થર્મોમીટર કહેવાય એમાં કઈ ધાતુ હોય તો કે પારો હોય શું હોય પારો ધાતુ ભરેલી હોય ક્લિયર તો એ જ થર્મોમીટર આપણે આયા વાપરવાનું છે કે જ્યારે બરફ હોય ઘન અવસ્થામાં છીએ એ જ્યારે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવાનું ચાલુ થાય બરાબર ત્યારે તાપમાન માપવાનું બરાબર તો એ કોની મદદથી માપશો કંઈક માપવા તો હોવું પડે ને તો આપણે થર્મોમીટરની મદદથી માપશું કોની મદદથી થર્મોમીટરની મદદથી માપશું હવે જ્યારે પાણી બની જાય છે બરફમાંથી તો પાણીને હજી તમ ગરમી આપવાનું ચાલુ રાખશો ઉષ્મા આપવાનું ચાલુ રાખશો તો પ્રવાહીમાંથી પાછું વરાળ એટલે કે વાયુ બનશે બરાબર તો ત્યારે પણ તાપમાન માપવું પડશે ને તો કોની મદદથી માપશો તો કે થર્મોમીટરની મદદથી માપશું એટલે આમાં પણ થર્મોમીટર લખેલું છે તો પેલા મારા દરેક મિત્રોને આ બંને આકૃતિ સમજાવી જાય અને આકૃતિ મેં જે વાત તમને સમજાવીને એ જ વાત આપણે આગળ કરવાની છે પ્રયોગમાં પણ એમાં બે શબ્દ એડ થાય છે કે ભાઈ બરફમાંથી પાણી બનશે બરાબર ઈ તાપમાન કેટલું હશે અને પાણીમાંથી વરાળ બનશે એ તાપમાન કેટલું હશે આ બે ખાલી આંકડા તમારે નવા એડ કરવાના છે ભાઈ કે આખી આ જ વાર્તા કરવાની છે

તો ચાલો ચોપડી મુજબ શું ઉપરની આકૃતિમાં એટલે કે આકૃતિમાં ઉપરની આકૃતિમાં દર્શાવે મુજબ આકૃતિ એ મુજબની ગોઠવણીમાં સૌ પ્રથમ એક બીકર લેવાનું એમાં થોડા બરફના ટુકડા લઈને પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી થર્મોમીટરનો જે બલ્બ છે એ બરફના ટુકડાના સંપર્કમાં રહેલે આ થર્મોમીટરનો બલ્બ એટલે શું જો આ શું કહેશે આ થર્મોમીટર છે આજે આ લાલ ભાગ દેખાય એ શું છે એને બલ્બ કહીશું આપણો બલ્બ નહીં કે જેમાં પારો ભરેલો હોય ને એ ભાગને શું કહેવાય બલ્બ કહેવાય કે ભાઈ થર્મોમીટરમાં શું હોય આપણને બધાને ખબર છે એમાં પારો હોય શું હોય પારો તો પારો જે ભાગમાં ભરેલો હોય ને એને શું કહેવાય બલ્બ કહેવાય તો શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રયોગશાળામાં આપણે ગોઠવણી કરવાની કેવી ગોઠવણી તો એક બીકર લેવાનું બીકરમાં બરફના કેટલાક ટુકડા લેવાના શું લેવાનું બરફના કેટલાક ટુકડા લેવાના પછી એમાં શું ડૂબાડવાનું કે થર્મોમીટર ડૂબાડવાનું પણ થર્મોમીટર કેવી રીતે ડૂબાડવાનું તો કે થર્મોમીટરમાં જે નીચે બલ્બ છે કે બરફના ઘન કણો છે એના કણોને ઉષ્મા મળશે તો કણો અવરે અવરે પડવાનું ચાલુ થાય છે બરાબર તો કે ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો કે તમને એમથી કહો હવે બરફના ટુકડાએ પીગળવાની શરૂઆત થઈ શું કે તમને ચોખ્ખું દેખાવાનું જ છે બીકરમાં આરપાર દેખાય તો કે બરફના ટુકડા પીગળવાનું શરૂ થયા અને પ્રવાહી બને તો જ્યારે તમને બરફના ટુકડા પીગળવાનું શરૂ થયું એવું દેખાય ને ત્યારે થર્મોમીટરમાં આપણે તાપમાન નોંધી લેવાનું અહીંયા જે આંક લખેલા હોય કેટલું તાપમાન છે એ આપણે એક પેજમાં લખી લઈશું કે બરફમાંથી પ્રવાહી બનવાની શરૂઆત થઈને ત્યારે તાપમાન આટલું હતું ક્લિયર પછી જ્યારે સંપૂર્ણ પ્રવાહી બની જાય ત્યારે ફરીને તાપમાન નોંધવાનું એટલે એવું કહેશે કે ઘન એટલે કે બરફમાંથી જ્યારે પ્રવાહી બનવાની શરૂઆત થાય ત્યારે તાપમાન નોંધી લેવાનું છે બેટા જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે તાપમાન નોંધી લો એટલે કે બરફમાંથી પ્રવાહી બનવાનું ચાલુ થયું ત્યારે નોંધી લો જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીવાર તાપમાન નોંધી લો તમારે બે વાર તાપમાન નોંધવાનું છે આ પહેલા પ્રયોગમાં શું તો કે જ્યારે બરફને તમે ઉષ્મા આપશો એટલે બરફ પીગળવાનું ચાલુ કરશે અને પાણી બનવાની શરૂઆત થાય છે તો જ્યારે બરફ પીગળીને પાણી બનવાની શરૂઆત થઈને ત્યારે તાપમાન નોંધી લેવાનું શું કે બરફમાંથી પાણી બનવાની શરૂઆત થઈ ત્યારે તાપમાન નોંધી લેવાનું પછી ફરીને તાપમાન ક્યારે નોંધવાનું તો કે સંપૂર્ણપણે પાણી બની જાય ત્યારે ક્યારે બેટા કે સંપૂર્ણપણે બરફમાંથી પાણી એટલે કે પ્રવાહી બની જાય ત્યારે ફરીથી તાપમાન નોંધવાનું આમ બે વાર તાપમાન નોંધવાનું છે તો પહેલી વાર તો પૂરી મારા દરેક મિત્રોને આવડશે તો કે તાપમાન કેટલું થયું બંને વખતે ક્યારે નોંધશું આપણે કે આગળ અવલોકન આવે ને આ પદ્ધતિની વાત કરી તો જ્યારે અવલોકનની વાત કરશું એમાં વાત કરશું કે ભાઈ જ્યારે પહેલી વાર નોંધ્યું ને બરફમાંથી પ્રવાહી બન્યું ને ત્યારે આટલું તાપમાન હતું આ અવલોકનમાં વાત આપણે કરશું તો હાલ આ પદ્ધતિ એની પૂરી હવે શું કહે છે કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતાં આ રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો કે ભાઈ આટલું તાપમાન હતું ને તો કે ઘનમાંથી પ્રવાહી રૂપાંતર થયું એ આપણે અવલોકનમાં લખવાનું છે તો કે હવે બીકરમાં એક કાચનો સળિયો એને ઇંગ્લિશમાં શું કહેવાય ગ્લાસ રોડ કહેવાય રાખીને તેના દ્વારા હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ફરીને ગરમ કરવાનું છે આપણે બરફમાંથી પાણી એટલે કે પ્રવાહી તો મેળવી લીધું પછી જે કાચનો સળિયો લેવાનો છે એની મદદથી ગરમ કરવાનું છે શું કરવાનું છે આમ હલાવ સોરી ગરમ તો થાય જ છે નીચે બંદરથી પણ આ ગ્લાસ ઓળવરે શું કરવાનું ગ્લાસ ઓળવરે કે આપણે ગુજરાતીમાં કાચનો સળિયો કેવી એને તેમ હલાવતું રહેવાનું બીકરમાં કે ક્યાં સુધી તો કે પાણીમાંથી જ્યારે વરાળ બનવાની શરૂઆત થાય ને ત્યાં સુધીને હલાવતું રહેવાનું કાચના સળિયા વડે હજી એક વાત કે હવે બીકરમાં એક કાચનો સળિયો રાખીને તેના દ્વારા હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો અને હલાવતા રહેવાનું ક્લિયર જ્યાં સુધી મોટાભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર રાખો કે ભાઈ જે પાણી ગયું પાણીને ગરમ કરશો તો એની વરાળ ચાલુ થવાનું છે તો કે પાણીના મોટા ભાગના અણુઓનું બાષ્પી થઈ જાય બરાબર વરાળ બની જાય સોરી શું કહે છે વરાળ વરાળ બની જાય હાલ આપણે શબ્દ કે પાણીને તમે ગરમ કરશો મોટા ભાગનું વરાળમાં રૂપાંતર થવાઈ જાય ને ત્યાં સુધી આપણે તાપમાન નોંધવાનું કે થર્મોમીટરમાં આંકડો ક્યાં ફેરફાર થાય એ તાપમાન નોંધ રાખવાની પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં છતાં રૂપાંતર માટે પણ તમારું અવલોકન નોંધો આપણે બે ત્રણ વાર અવલોકન નોંધવાનું થાય છે કે ભાઈ બરફમાંથી એટલે કે ઘન અવસ્થામાંથી પાણી એટલે કે પ્રવાહીમાં રૂપાંતર થયું થવાની શરૂઆત થઈ ત્યારે તાપમાન નોંધવાનું પછી સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું ત્યારે ફરીને તાપમાન નોંધવાનું હવે પાણી એટલે કે પ્રવાહી બની ગયું છે એને હજી ઉષ્મા પણ ચાલુ કરશું ઉષ્મા આપશો તો બાષ્પ બનવાનું શરૂ થાય છે તો પ્રવાહીમાંથી મોટાભાગનું ભાગનું બાષ્પીભવન થઈ જાય વરાળ બનવાનું ચાલુ થાય ત્યારે પાછું ફરીને તાપમાનનું અવલોકન કરવાનું છે તો જો હવે અવલોકન આવ્યું શું આવ્યું તો અવલોકનમાં બીજું કઈ સાવ સહેલું સાવ સહેલું કે જયારે બરફ બરફ ને તમે ગરમ કરશો તો એમાં પ્રવાહી બનશે તો બરાબર ઘન છે તો ઘન હોય એ પીગળવાની શરૂઆત ક્યારે કરે તો કે એનું જેટલું ગલન બિંદુ હોય ને ત્યાં સુધી તાપમાન પહોંચે ને પછી બરફમાંથી પ્રવાહી બને ઘનમાંથી પ્રવાહી રૂપાંતર થાય બરાબર તો ખાલી આપણે આંકડો એ જ રાખવાનો છે એ માપ કેટલું છે બરફમાંથી પ્રવાહી બનશે પાણી બનશે એ માપ કેટલું હોય તો કે જીરો અંશ સેલ્સિયસ બરાબર કે જીરો ડિગ્રી સેલ્સિયસ તો સેલ્શિયસ શું છે આગળ આવશે હાલ ટૂંકમાં કહી દઉં કે સેલ્સિયસ અને કેલ્વિન આ બંને તાપમાનને એકમ છે આપણે કેમ દૂધ લીટરમાં માપીને કે એક લિટર દૂધ લાયા કે બે લિટર દૂધ લાવ્યા એમ તાપમાન અંશ સેલ્શિયસ અને કેલ્વિનમાં માપવામાં આવે છે તો અવલોકન શું જોવા મળ્યું જોવું જોઈએ તો કે શરૂઆતમાં બરફનું તાપમાન જીરો અંશ સેલ્સિયસ હોય છે પરંતુ જેમ જેમ બરફના કણો બંધારણમાંથી ઉષ્મા મેળવે છે ત્યારે તેનું તાપમાન જીરો અંશ સેલ્શિયસ થી વધે છે જો શરૂઆતમાં જીરો અંશ સેલ્સિયસ કીધું તો શરૂઆત એટલે ક્યારે બટા કે જ્યારે બરફના ટુકડાએ પીગળવાની શરૂઆત કરી અને પાણી બનવાની શરૂઆત થઈ ત્યારે આપણે પહેલીવાર તાપમાન નોંધ્યું હતું તો ત્યારે તાપમાન કેટલું હતું જીરો અંશ સેલ્શિયસ તો સેલ્શિયસમાં કેવું હોય તો જીરો અંશ સેલ્શિયસ કહેશું અને કેલ્વિનમાં કેવું હોય તો બસો તોતેર કેશું તો હાલાની ચિંતા ન કરતા આગળના લેક્ચરમાં આવશે તે કે સેલ્સિયસ શું છે કેલ્વિન શું છે અને બંને વચ્ચેનો સંબંધ શું છે હાલ ખાલી આપણે એ જ રાખી લઈશું કે જ્યારે બરફમાંથી પાણી બનવાની શરૂઆત થાય ત્યારે તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ હોય કેટલું હોય બેટા ઝીરો અંશ સેલ્સિયસ હોય અને કેલ્વીનમાં કેવું હોય તો બસો તોતેર કેલ્વિન હોય કેટલું બસો તોતેર કેલ્વિન હોય પછી શું કહેશે કે શરૂઆતમાં ઝીરો અંશ સેલ્સિયસ હોય પછી બરફમાંથી જેમ જેમ પાણી બનતું જાય છે પાણી બનતું જાય છે એ પછી જીરો જીરો નહીં રહે ઝીરો સેલ્સિયસથી તાપમાન વધતું જાય છે તાપમાન વધતું જાય છે ક્લિયર અને એક સ્થિતિ એવી આવશે કે સંપૂર્ણ પ્રવાહી બની જાય છે હવે શું કહે છે ત્યારબાદ આકૃતિ બી મુજબ હવે આકૃતિ બીની વાત કરવી કે પાણી બની ગયું તો એ આપણે હરી ચાલુ જ રાખી ઉષ્મા પણ ચાલુ જ રાખી તો શું થાય છે પછી એની બાષ્પ બને વરાળ બને હવે એ સ્થિતિની વાત કરવાની ત્યારબાદ આકૃતિ બી મુજબ જીરો અંશ સેલ્સિયસ થી વધુ તાપમાન ધરાવતા પાણીને બીકરમાં કાચનો સડિયો રાખીને હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે ભલે પાણી ગયું આપણે કર્યું કે હજી હજી અને કાચના શરીય હલાવતા હલાવતા ગયા અને પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરતા ગયા તો કે આ દરમિયાન જ્યારે પાણી ઉકળે એટલે કે હવે પાણી ઉકળવાની શરૂઆત થઈ જાય ત્યારે પાછું તાપમાન નોંધવાનું કે ક્યારે પાણી ઉકરવાની શરૂઆત થઈ પ્રવાહીમાંથી ક્યારે બાષ્પ બનવાની શરૂઆત થઈ ત્યારે તાપમાન માપ્યું ને તો કેટલું જોવા મળ્યું ખબર બેટા સો અંશ સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું કેટલું સો અંશ સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું ક્યારે કે પ્રવાહી એટલે કે પાણીમાંથી વરાળ બનવાની શરૂઆત થઈ ત્યારે તાપમાન નોંધ્યું ને થર્મોમીટર વડે કોના વડે તાપમાન કોના વડે નોંધી શકાય માપી શકાય થર્મોમીટર વડે તો કે બાષ્પ બનવાની શરૂઆત થઈને પ્રવહીમાંથી ત્યારે તાપમાન નોંધ્યું ને તો કે સો અંશ સેલ્સિયસ જોવા મળ્યું કેટલું સો અંશ સેલ્સિયસ જોવા મળ્યું એને કેલવીનમાં ક્યાં હોય તો બસો તોંતેર ઉમેરી દો તો કેટલા આવે ત્રણસો તોતેર કેલવીન થાય ક્લિયર કે જીરો અંશ સેલ્સિયસ બરાબર આપણે બસો કેલ્વિન લેવી લેવીશી તો પાક્કું કે જ્યારે આપણે બરફમાંથી પાણીમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ ત્યારે તાપમાન કેટલું હતું ઝીરો અંશ સેલ્સિયસ કેટલું ઝીરો અંશ સેલ્સિયસ હવે પાણી બની ગયું પાણીમાંથી વાયુ એટલે કે વરાળ બનવાની શરૂઆત થઈ ત્યારે તાપમાન કેટલું હતું તો કે સો અંશ સેલ્સિયસ આ બે આંકડા ખાસ યાદ રાખજો ઝીરો અંશ સેલ્સિયસ અને સો અંશ સેલ્સિયસ હવે તમારે કેલ્વિન મેળવવું હોય તેમાં બસો તો ઉમેરી દો એટલે તમને કેલ્વિન ના પણ મળી જાય એટલી ચિંતા કરવાની નહીં અલગથી ગોખવાની જરૂર નહીં તમારે ખાલી સેલ્સિયસ યાદ રાખવાનું બરફમાંથી પાણી તો જીરો અંશ સેલ્સિયસ પાણીમાંથી વરાળ તો સો અંશ સેલ્સિયસ ક્લિયર જેટલું હોય છે એટલે કે આ તાપમાને પાણી એ બાષ્પ એટલે કે વાયુમાં રૂપાંતરિત થવાની શરૂઆત કરે છે સાવ સહેલું તો આ શું હતું બંને આપણા અવલોકન હતા અને આપણો પ્રયોગ પૂરો પણ થઈ ગયો ટૂંકમાં આકૃતિ એકને એક છે બીજા કોપી કરી ફરક કેટલો જો તમે બંને આકૃતિ દોરો તો પેલી આકૃતિમાં બરફના ટુકડા દર્શાવવાના અને બીજી આકૃતિમાં શું દર્શાવવાનું પાણી દર્શાવવાનું શું દર્શાવવાનું પાણી દર્શાવવાનું આમાંથી આપણને શું શીખ મળી શું નિર્ણય મળ્યો તો કે બરફ હોય ને બરફ બરફ ઘન અવસ્થામાં છે એમાંથી પાણી એટલે કે પ્રવાહી કે ભાઈ ઘન અવસ્થાનું કે ઘન પદાર્થનું જેટલું ગલન બિંદુ હોય ને તાપમાન પહોંચે ને પછી પીગળવાની શરૂઆત કરે એ રૂપાંતર પામે અને પ્રવાહીનું જેટલું ઉત્કલન બિંદુ હોય ને એટલા તાપમાન પહોંચે ને પછી અવસ્થામાં રૂપાંતર પામે તો પાછો નવો પ્રશ્ન આ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એટલે શું એની ચર્ચા આપણે પછીના ભાગમાં કરવાની જ છે એટલે ચિંતા ન કરતા હાલે શું રાખશું કે ઘનમાંથી પ્રવાહીમાં જવા માટે જે તાપમાન જરૂર પડે એને ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય અને ઉત્કલન બિંદુ કોને કહેવાય તો કે પ્રવાહીમાંથી વાયુમાં જવા માટે જે તાપમાન જરૂર પડે એને પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે તો આપણે બરફમાંથી પાણી બન્યું એને ગલન બિંદુ કહેવાય ને કેટલું ગલન બિંદુ છે બરફનું તો કે જીરો અંશ સેલ્સિયસ કેટલું છે બેટા ઝીરો અંશ સેલ્સિયસ છે અને પાણીમાંથી વરાળ બની તો એ તાપમાન કેટલું હતું સો અંશ સેલ્સિયસ તો પાણી કેટલા તાપમાન ઉકળવા માંડે હે તો કે સો અંશ સેલ્સિયસ કે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું તો કે સો અંશ સેલ્સિયસ એ આપણો નિર્ણય થઈ ગયો આપણને એવું જાણવા મળ્યું તો અહીં આપણો આ પ્રયોગ પૂરો થાય છે ફરી મળશું નવા ભાગમાં નવા ટોપિક સાથે આભાર ધન્યવાદ બટા